नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स एकाउंट पाठक स्कूल अमरेली तरफ थी धोरण 11 एकाउंट चैप्टर बीजू। गया लेक्चर में आपणे जे उधार जमाना नियम छे ए बे जोया था, व्यक्ति खातानो अने माल मिलकत खातानो नियम जोया था। हवे आवे छे उपज खर्च खातानो नियम। नियम आपणे जोई लीधो, परंतु नियम मुजब कई रीते उधार अने जमा थाय तेना विषे ने आपणे आगळ वधारे समजूती मेळवीए। बराबर, उपज खर्च खातानो नियम छे खर्च के नुकसान खाते उधार। बराबर, खर्च के नुकसान खाते उधार अने उपज के आवक खाते शुं थाय, जमा थाय। बराबर, धंधा के एकम में जे आपणे पारिभाषिक शब्दोमां भणी गया था महसूली खर्च। बराबर, तो आवा जे खर्च अने नुकसान जे छे एना खाते उधार थाय, उपज अने आवक खाते शुं करीशुं, जमा। बराबर, आ व्यवहार द्वारा आपणे समझीए के कई रीते उधार थाय अने कई रीते जमा थाय। ओके, पगारना रुपया 2000 चूकव्या। बराबर, पगारना रुपया 2000 चूकव्या, मतलब पगार जे छे એ ધંધાકીય એકમ માટે ખર્ચ કહેવાય। બરાબર, તો નિયમ આપણે જોઈએ ઉપજ ખર્ચ ખાતાનો, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, મતલબ કે પગાર તમે ચૂકવો છો એ ધંધાકીય એકમ માટે ખર્ચ થાય, એટલા માટે પગાર ખાતે શું થશે, ઉધાર થશે। પગાર ખાતે ઉધાર થશે। બરાબર, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થાય, અહીંયા તમે પગારના ચૂકવ્યા, પગાર જે છે એ ધંધાકીય એકમ માટે ખર્ચ કહેવાય, મતલબ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, એટલે પગાર ખાતે આપણે શું કરીશું, ઉધાર કરીશું। નેક્સ્ટ વ્યવહાર જોઈએ આપણે, ભાડાના રૂપિયા 200 ચૂકવ્યા। ભાડું જે છે એ ધંધાકીય એકમ માટે ખર્ચ કહેવાય, મહેસૂલી ખર્ચ છે। બરાબર, ભાડાના તમે ચૂકવો છો મતલબ તમારો ખર્ચ કહેવાય, તો ખર્ચ ખાતા ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, મતલબ કે ભાડું જે છે એ ધંધાકીય એકમ માટે ખર્ચ કહેવાય, એટલે ભાડા ખાતે શું થશે, ઉધાર થશે, ભાડા ખાતે ઉધાર। નેક્સ્ટ વ્યવહાર જોઈએ, સ્ટેશનરી ખર્ચના રૂપિયા 400 ચૂકવ્યા। સ્ટેશનરી ખર્ચ કે ધંધા કે એકમ માટે કોઈ પણ તમે ફાઇલ લ્યો છો, બરાબર, સ્ટેશનરીની જે વસ્તુ લ્યો છો, તો આ જે સ્ટેશનરીની વસ્તુ છે એક એક નહીં લખતા, સમગ્ર જે તમે લ્યો છો એને સ્ટેશનરી ખર્ચ ખાતે લખવામાં આવે છે। તો તમે સ્ટેશનરી ખર્ચના 400, અહીંયા ખર્ચ શબ્દ જે છે એનો ઉલ્લેખ થઈ જ ગયો છે, માટે તમને ખબર છે કે સ્ટેશનરી ખર્ચ જે છે એ ધંધા કે એકમ માટે ખર્ચ કહેવાય, ખર્ચ કહેવાય, એટલા માટે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે। ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, અહીંયા સ્ટેશનરી ખર્ચ છે એ ધંધાકીય એકમ માટે ખર્ચ કહેવાય, એટલા માટે સ્ટેશનરી ખર્ચ ખાતે શું થશે, ઉધાર, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર। નેક્સ્ટ વ્યવહાર જોઈએ આપણે, રૂપિયા 1000 ડિવિડન્ડ મળ્યો। તમારી કોઈ પણ ધંધાની એકમ છે, પેઢી છે, કે અન્ય કંપનીમાં કે કોઈ પણ શેર છે એમાં રોકાણ કરેલ છે, એના બદલામાં શેરમાં જે રોકાણ કર્યું છે એના બદલામાં તમને ડિવિડન્ડ મળે છે। ડિવિડન્ડ મળ્યું મતલબ તમારે શું કહેવાય, આ વખતે કંપનીને નફો થાય તો એ ડિવિડન્ડની ફાળવણી કરશે। બરાબર, તો આ ડિવિડન્ડ જે છે એ તમને આવક થાય છે, તમારી મહેસૂલી આવક કહેવાય। બરાબર, મહેસૂલી આવક એટલે કે જે આવક તમને નિયમિત મળતી હોય અને મહેસૂલી આવક કહેવાય, અને જે ખર્ચ છે એ તમે ધંધાકીય એકમમાં રોજ બરોજ કરતા હોય એને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, કે રોજબરોજના જે નિયમિત ખર્ચા હોય એને। બરાબર, ટૂંકા ગાળાના, તો 1000 ડિવિડન્ડ મળ્યું, મળ્યું મતલબ તમને આવક થઈ, તો આવક થઈ એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે, કે ઉપજ કે આવક ખાતે જમા, મતલબ કે ડિવિડન્ડ ખાતે શું થશે, જમા થશે, કારણ કે ડિવિડન્ડ જે છે એ તમારા માટે આવક કહેવાય, અને આવક કે ઉપજ ખાતે જમા થાય એટલા માટે ડિવિડન્ડ ખાતે શું થશે, જમા થશે। નેક્સ્ટ વ્યવહાર જોઈએ આપણે, રૂપિયા 2000 વ્યાજ ચૂકવ્યું।
બરાબર કોઈપણ ધંધાકીય એકમ છે એ બેંકમાંથી કે કોઈપણ જગ્યાએથી જ્યારે છે એ લોન લીધેલી હોય તો એના ઉપર વ્યાજ જે છે એ ચૂકવવાનું હોય તો આ તમારો મહેસૂલી ખર્ચ કહેવાય મતલબ કે ખર્ચ કહેવાય એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે ખર્ચ કે નુકસાન ખાતે શું થાય ઉધાર મતલબ કે વ્યાજ જે છે એ ખર્ચ કહેવાય એટલા માટે વ્યાજ ખાતે શું થશે ઉધાર થશે બરાબર તો નેક્સ્ટ વ્યવહાર જોઈએ રૂપિયા 2000 વ્યાજ મળ્યો કોઈ પણ ધંધાકીય એકમ કે પેઢી જે છે એને નાણાં જે છે એનું ધિરાણ કરે છે તો આ જે ધિરાણ કર્યું હોય એના બદલામાં વ્યાજ વસૂલ કરે છે બરાબર તો અહીંયા જે વ્યાજ છે એ 2000 વ્યાજ મળ્યું મતલબ કે વ્યાજ જે છે એ મળે છે તમારી આવક કહેવાય એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે ઉપજ કે આવક ખાતે શું થાય જમા થાય તો અહીંયા વ્યાજ તમને મળે છે એટલા માટે વ્યાજ ખાતે શું થશે જમા થશે જો તમે વ્યાજ ચૂકવો તો તમારો ખર્ચ કહેવાય ખર્ચ ખાતે ઉધાર થાય એટલા માટે અહીંયા આપણે વ્યાજ ખાતે ઉધાર કર્યો પરંતુ અહીંયા વ્યાજ તમને મળે છે મતલબ આવક થાય એટલા માટે અહીંયા આપણે વ્યાજ ખાતે જમા કર્યો બરાબર તો અહીંયા વ્યાજ જે છે એ ઉધાર અને જમા એટલા માટે થયું ખર્ચ છે તો ઉધાર થયું આવક છે તો જમા થઈ નેક્સ્ટ વ્યવહાર છે એમાં છે રૂપિયા દલાલીના રૂપિયા 3000 મળ્યા દલાલીના તમને મળે છે મતલબ તમારી આવક થઈ કહેવાય બરાબર દલાલી જે છે એ તમારી આવક છે મતલબ કે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે કે દલાલીના 3000 મળ્યા મળ્યા મતલબ આવક થઈ એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે કે ઉપજ કે આવક ખાતે જમા મતલબ કે દલાલી ખાતે શું થશે જમા થશે દલાલી ખાતે જમા બરાબર નેક્સ્ટ વ્યવહાર જોઈએ રૂપિયા 300 ની ઘાલખાદ રૂપિયા 300 ની ઘાલખાદ ઘાલખાદ એટલે શું તો તમારું ડૂબેલું લેણું કોઈ પણ વ્યક્તિ જે છે એની પાસેથી તમે એને તમે નાણાં ઉછીને આપ્યા છે અથવા તો કોઈ પણ વ્યક્તિ તમારી પાસેથી ઉધાર માલ જે છે એ લઈ ગયા છે તમારે એની પાસેથી 5000 લેવાના છે અને તમને એ 4000 જ આપે છે તો આ 1000 નાણાં છે એ કોઈ પણ કારણસર આપી શકે નથી તમારા તમામ પ્રયત્ન છતાં એ વ્યક્તિ પાસેથી તમને જે છે એ નાણાં મળી શકે તેમ નથી તો જેટલા નાણાં ન મળે એને આપણે એકાઉન્ટની ભાષામાં ઘાલખાદ તરીકે ઓળખીએ પારિભાષિક શબ્દોમાં આપણે સમજી ગયા ઘાલખાદ એટલે બીજું કાંઈ નહીં ડૂબેલું લેણું બરાબર તો ઘાલખાદ જે છે એ તમારું નુકસાન કહેવાય બરાબર ઘાલખાદ છે કે જે વ્યક્તિ પાસેથી જેટલા પૈસા તમને ન મળે તો એ તમારું નુકસાન કહેવાય તો 300ની ઘાલખાદ થઈ ઘાલખાદ તમારું નુકસાન કહેવાય મતલબ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર મતલબ કે ઘાલખાદ ખાતે ઉધાર બરાબર તો અહીંયા જે છે એ આપણે જોયું કે વ્યક્તિ ખાતાનો નિયમ જોયો એ પછી આપણે માલ મિલકત ખાતાનો નિયમ જોયો અને ત્યાર પછી આપણે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ જોયો બરાબર તો આ ત્રણેય નિયમ છે એને લગતા વ્યવહારોની આપણે સમજૂતી આપી અને વ્યવહારમાં વ્યક્તિ ખાતાનો જ્યારે નિયમ આવે તો વ્યક્તિને કેન્દ્ર સ્થાને રાખવાની મતલબ કે વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા તો વ્યક્તિ લેનાર હોય તો વ્યક્તિ ખાતે ઉધાર થશે અને વ્યક્તિ આપનાર હોય તો તેના ખાતે જમા થશે વ્યક્તિ કોઈ પણ હોઈ શકે કુદરતી પણ હોઈ શકે કૃત્રિમ વ્યક્તિ પણ હોઈ શકે માલ મિલકત ખાતાના નિયમ આવે તે ઉધાર જાય તે જમા એમાં પણ આપણે જોયું માલ આવે છે તો ઉધાર થાય અને મિલકત આવે તો ઉધાર થાય માલ અને મિલકત જાય તો જમા થાય એના પણ આપણે વ્યવહારો છે એની સમજૂતી મેળવી એમાં માલ અને મિલકતને કેન્દ્ર સ્થાને રાખવાની અને અહીંયા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર મતલબ કે જે વ્યવહાર છે ખર્ચ કે આવકનો હોય તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર થાય આવક કે ઉપજ હોય તો જમા થાય તો અહીંયા વ્યવહારો દ્વારા આપણે સમજૂતી મેળવી કે ખર્ચ છે એ કઈ રીતે ઉધાર થાય આવક હોય તો કઈ રીતે જમા થાય તો ઉપજ ખર્ચ ખાતાના નિયમ મુજબ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે છે એ વધારે વાત વિગતે ચર્ચા કરીશું ઘરમાં રહો સુરક્ષિત રહો